ધરમપુર વિસ્તારમાં એસઓજી પોલીસને લગતી કામગીરી અંતે પેટ્રોલિંગમાં હતા ત્યારે વલસાડ રોડ રામવાડીમાં મંદિરની સામે કમ્પાઉન્ડમાં પિકઅપમાં ફાલકા બનાવેલી લોખંડની ટાંકીમાં પેટ્રોલિંગ પ્રવાહી ભરેલું અને ટાંકી સાથે રિફિલિંગ પંપ ફિટ કરી ત્રણ ઇસમો ગેરકાયદેસર પ્રવાહી એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરતા આપતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે પિકઅપમાંથી રિફિલિંગ પંપ ટ્રકની ડીઝલ ટાંકીમાં અનધિકૃત રીતે ફાયર સેફટીના સાધનો નહીં રાખી રિફિલિંગ કરતા શાંતિલાલ ડાયાભાઈ આહિર તેમજ ત્યાં નોકરી કરતો સાવર મયુર પાવર અને ટ્રકનો ચાલક મહારાષ્ટ્રનો ધનાજી ભાગવત નિગમની ધરપકડ કરી હતી. પૂછપરછમાં શાંતિલાલ આહિરે પિકઅપની લોખંડની ટાંકીમાં મિક્સ મિનરલ હાઇડ્રોકાર્બન ઓઇલ ભરેલું હોવાની જણાવી બિલ રજૂ કર્યું હતું. એફએસએલ અધિકારીને પિકઅપની લોખંડની ટાંકી અને ટ્રકની ડીઝલમાંથી ભરેલા પ્રવાહીની ચકાસણી કરતા જ્વલનશીલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પેટ્રોલિંગ પ્રવાહીનો જથ્થો 750 લીટર રૂપિયા 52,500, પિકઅપ કિંમત રૂપિયા 5 લાખ, રિફિલિંગ પંપ કિંમત રૂપિયા 25,000 અને ટ્રક કિંમત 10 લાખ, 3 મોબાઇલ મળી કુલ રૂપિયા 16,02,500 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ખાસ કરીને જે બાયો ડીઝલના નવા નવા સ્કેમ ઝડપાઈ રહ્યા છે અને હાઈવેનું જે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ શરૂ થઈ ગયું છે. બાયોડીઝલની બાબતમાં જણાવું તો બે પ્રકારના બાયોડીઝલનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું અત્યાર સુધી ધ્યાનમાં આવેલું છે. વલસાડ જિલ્લા પોલીસે છેલ્લા 2 મહિનામાં 10 જેટલા કેસો કરેલા છે, જેના ઉપરથી એ માલુમ પડેલ છે કે એક તો એ લોકો તૈયાર બાયોડીઝલ લઈ આવે છે ગેરકાયદેસર રીતે અને વેચવાની પ્રવૃત્તિ કરે છે. બીજું એ છે કે બેઝ ઓઇલ લાવી અને એમાં કેમિકલ મિશ્રણ કરી અને એની ડેન્સિટી અને કલર બાયોડીઝલ પ્રકારનો લાવી અને મિક્સિંગ કરીને વેચવામાં આવે છે. આ બંને પ્રકારના કેસો વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં જે ધરમપુર વિસ્તારમાં જે કેસ કરવામાં આવેલો છે જેમાં શાંતિલાલ આહિર કરીને વ્યક્તિ છે, એમની સાથે મયુર અને ધનાજી એમ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ અગાઉ SVL નામનો બાયોડીઝલનો પંપ ચલાવતા હતા. ઘણા સમયથી બાયોડીઝલનો પંપ બંધ કરાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તેઓએ નવી મોડસ ઓપરેન્ડાઈ એ રીતે તૈયાર કરી હતી કે બોલેરો પિકઅપ ગાડી જે હોય એમાં જ એમણે ટાંકી બનાવી હતી અને રિફિલિંગનું મશીન મૂકેલું હતું અને રોડની સાઈડમાં ગમે ત્યાં ઊભું રાખી અને વાહન ચાલકોને સસ્તા ભાવે આ લોકો બાયોડીઝલ ભરી આપતા હતા. આ બાતમી SOGના અશોક શર્મા નામના હેડ કોન્સ્ટેબલને મળતા SOGPO બારડ અને એમની ટીમ દ્વારા સફળ રેડ કરવામાં આવેલી છે, જેમાં આશરે 750 લીટર જેટલું બાયોડીઝલ બરામદ કરવામાં આવેલું છે. હાલે તપાસ ચાલુ છે કે આ લોકો તૈયાર બાયોડીઝલ ક્યાંથી લાવતા હતા, શું ભાવથી લાવતા હતા, શું ભાવથી વેચતા હતા, આનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે થતું હતું અને આમાં અન્ય કોની કોની સંડોવણી છે. આશરે કેટલો મુદ્દો માલ ચડાવ્યો છે? 750 લીટર બાયોડીઝલ છે. આ ઉપરાંત એક બોલેરો પિકઅપ ગાડી છે અને રિફિલિંગના સાધનો પકડાયા છે.